હેલો, મારું નામ આર્યન આરિફ બાંગી છે. હું જીજી ઇન્ટરનેશનલ સ્કૂલ પુણેનો વિદ્યાર્થી છું. હું તમને રિચાર્જેબલ ચાલતો રોબોટનું મોડેલ બનાવવા દેખાડવા માગુ છું. આના માટે તમારે નીચેની વસ્તુઓની જરૂર પડશે. બે નંગ, બે બાજુ શાફ્ટ હોય તેવી મોટર, બટન, બેટરી, પીવીસી પાઇપ, નટ બોલ્ટ અને થોડા ઓજારો. 10 સેન્ટીમીટર વ્યાસવાળા પીવીસી પાઇપમાંથી એક હૂપ કાપો. આ હૂપને અડધામાં એવી રીતે કાપો કે તેને બાજુમાં એક સાંધો બહાર હોય કે જેની મદદથી આપણે આ હૂપને મુખ્ય બોડીને સાથે જોડી શકીએ. તમને આવા 4 અર્ધવર્તુળાકાર હૂપ કે પગની જરૂર પડશે. આ એક વિશેષ મોટર છે જેમાં બંને બાજુ શાફ્ટ આવેલો છે અને આંતરિક ગિયરની રચનાથી તેની ગતિ ઓછી થાય છે. નાના સ્ક્રુ અને નટની મદદથી આ અર્ધવર્તુળાકાર હૂપને મોટરના શાફ્ટ પર લગાડો. બંને અર્ધવર્તુળાકાર હૂપ એક જ દિશામાં હોવા જોઈએ. હવે બંને મોટરને લંબચોરસ પીવીસી બેટન પટ્ટી પર ટેપની મદદથી ચોંટાડો. રિચાર્જેબલ બેટરી અને સ્વિચ મધ્યમાં ટેપની મદદથી લગાવો. આ બેટરીને મોબાઈલ ચાર્જર વડે રિચાર્જ કરી શકાય. હવે તમને ઇલેક્ટ્રિક જોડાણ આ આકૃતિમાં બતાવ્યું છે જે અનુસરવું ઘણું સરળ છે. આ અંતિમ કૃતિનો ભાગ છે અને તમારો રોબોટ હવે ચાલવા તૈયાર છે. બધા અર્ધવર્તુળાકાર પૈડા એક જ દિશામાં રાખો અને બટનની મદદથી સર્કિટ ચાલુ કરો. અહીં તમે જોઈ શકશો કે અર્ધવર્તુળાકાર પૈડા આકાશમાં ફરે છે. પછી આ ચાલતા રોબોટને જમીન પર મૂકો અને એને ચાલતો જુઓ. એ ખરાબ રસ્તા પર પણ ચાલી શકે છે.